કરું છું વાત કરી આજના મુખ્ય સમાચારમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ કેપિટલ કોમ્પ્લેક્સમાં આજ બપોરના સમયમાં આગ લાગી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરતા 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આ કોમ્પ્લેક્સમાં વેદાંત કોવિડ કેર હોસ્પિટલ પણ છે અને હોસ્પિટલના 8થી વધુ દર્દીઓને ત્યાં ખસેડવામાં પણ આવ્યા હતા આ સદનસીબે હોસ્પિટલ સુધી આગ પ્રસરી ન હતી અને ખૂબ જ મોટી જાનહાનિ ત્યાં ટળી હતી અને એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કોમ્પ્લેક્સમાં સાઇડના ભાગમાં આગ લાગી હતી અને ફાયર ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો કેપિટલ કોર્પોરેટ કોમ્પ્લેક્સ ખાતે લાગી છે ઘટના હતી અને કેપિટલ કોમ્પ્લેક્સ ખાતે આગ લાગેલી છે મેસેજ મળતા જ તાત્કાલિક ફાયર ફાઇટર વ્હીકલ્સ અને પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી આગ કંટ્રોલમાં છે અને એની અંદર જે વેદાંત હોસ્પિટલ છે તે કોવિડ પેશન્ટ્સ એડમિટ કરેલા હતા પરંતુ કોમ્પ્લેક્સની અંદર ઓપોઝિટ ડિરેક્શનમાં આગ લાગેલી અને વેદાંત હોસ્પિટલ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં છે જેથી ત્યાં કોઈ જ કેઝ્યુઅલિટી નથી ઇવન કોમ્પ્લેક્સમાં પણ કોઈ પ્રકારની કેઝ્યુઅલિટી નથી આગ તાત્કાલિક રીતે કંટ્રોલમાં કરી લેવામાં આવેલી છે આગ લાગવાનું કારણ શું હતું એ પોલીસ તપાસનો વિષય છે આ બાબતે અમે જાણવા જોગ નોંધ કરી અને આગળની તપાસ એફએસએલની મદદ લઈ અને ચાલુ કરીશું હાલની માહિતી મુજબ જે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જે માહિતી મળી છે એ મુજબ 12 જેટલા દર્દીઓ એડમિટ હતા અને એને તાત્કાલિક એમના હિત માટે અન્ય હોસ્પિટલમાં એડમિટ કરવાની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક કારણ હાલ સુધી જાણવા નથી મળ્યું પરંતુ જે એક સાઈડમાં આગ લાગેલી છે કદાચ કોઈ શોર્ટ સર્કિટ કે અન્ય કારણ હોઈ શકે પરંતુ એફએસએલની મદદ લઈ અને કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળે એના આધારે નક્કી થશે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કેવી રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદથી જાણવામાં આવશે સમાચારમાં બસ આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ